વિશિષ્ટ વિદ્યાલયમાં વલસાડમાં ગુજરાતીનો અભ્યાસ કરાવું છું. મને માત્ર આજનો મારા ચેપ્ટર નંબર 5 જે છે એ છે રાનમાં. રાનમાં કાવ્યના કવિનું નામ છે ધ્રુવભટ્ટ અને એનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ. રાનમાં કાવ્યમાં કવિ સમજાવવા માંગે છે પ્રકૃતિના અલગ અલગ તત્વો. બરાબર છે, આપણને ખબર છે કે કુદરત તરફથી આપણને કુદરત અલગ અલગ તત્વો જે મળેલા છે એ તત્વોને આધારે અને વરસાદ હાલના ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ છીએ કે કેટલા આપણી આસપાસ કેટલા બધા ફેરફારો થયેલા જોવા મળે છે. કાવ્યમાં પણ આ જ રીતની વાત કવિએ કરેલી છે. કવિએ પ્રકૃતિમય વાતાવરણનું અહીં વર્ણન કરેલું છે. કાવ્યમાં કવિ કહે છે કે ચોમાસામાં આજુબાજુમાં ફેરફારો થાય છે, પશુ પક્ષીઓમાં પણ પ્રકૃતિમાં પણ ફેરફારો જોવા મળે છે, માણસોમાં તો ફેરફારો જોવા મળે જ છે. માણસો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. આપણે જોઈએ જેમ વરસાદમાં માણસો બરાબર છે એ લોકોને ખૂબ આ વરસાદ ઋતુ પ્રિય છે. લોકો હિલ સ્ટેશને ફરવા માટે જાય છે, પ્રકૃતિમય વાતાવરણનો અનહદ આનંદ પાડતા હોય છે. તો તેવી જ રીતે પ્રકૃતિના અલગ અલગ તત્વો પણ આ વરસાદ ઋતુનો આનંદ લે છે, પશુ પક્ષીઓ પણ એનો આનંદ લે છે. આપણે જોઈએ છે મોર છે તો મોર પણ વરસાદની રાહ જોઈએ છે. ત્યાર પછી ચાતક પક્ષી છે એ પણ વરસાદની રાહ જોઈએ છે. તેવી જ રીતે પહાડો ડુંગરો નદી તળાવ આ બધા પ્રકૃતિમય તત્વો જે છે એ પણ વરસાદની હંમેશા રાહ જોતા હોય છે. તો અહીંયા આ એક કાવ્ય જે છે આપણું પુરાણમાં કાવ્ય છે પ્રકૃતિમય છે. પ્રકૃતિમય કાવ્યની અંદર આપણે જોઈએ કે કવિ શું બીજું કહેવા માંગે છે અને એમનો કયો ભાવ અહીં રજૂ એમણે કરેલો છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કવિ શું કહે છે, ક્યાંક ચોમાસું ગાજવી સાથે ગાજી રહ્યું છે. અહીં શું છે, રાન એટલે જંગલ. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજી રહ્યું છે, ગાજવી સાથે ગાજી રહ્યું છે. વાડ પર સુતેલી સગડી લીલાસ હવે નીંદરથી થાશે મેદાનમાં. વાડ પર જે સગડી લીલાસો છે એ બધી હવે ક્યાં ઉતરશે, મેદાનમાં નીચે ઉતરશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું વનમાં ગાજી રહ્યું છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠે. જો કવિ શું કહે છે, આકાશમાં જે વાદળીઓ છે એ વાદળીઓ વરસાદ સ્વરૂપે મોટી ધારાઓ સ્વરૂપે નીચે ઉતરી રહી છે, વરસાદ વરસી રહ્યો છે. ભીંજાતા વાયરો વેસે સંદેશ આપે ચોમાસું ધારદાર બેઠે. ભીંજાતા વાયરાઓ, વાયરા એટલે પવન, ભૂંજાતા પવનો આપણને કહેશે, આપણને સંદેશો પાઠવશે. આપણને ખબર છે કે જ્યારે ચોમાસામાં વરસાદ વરસે છે ત્યારે ખૂબ પવનો ફૂંકાતો હોય છે, ઠંડો ઠંડો પવનો આવે છે. તો કવિ શું કહે છે કે ભીંજાતા વાયરાઓ, ભીંજાતો વરસાદ આપણને સંદેશો પાઠવશે. શું સંદેશો પાઠવશે, કે ચોમાસું ધારદાર બેસી ગયું છે, ચોમાસું બેસી ગયું છે. કાલ સુધી રહેતા હતા આપણે કાકી તો વાછટો રહેશે મકાનમાં. શું કહે છે, કાલ સુધી આપણે મકાનમાં રહેતા હતા, હવે આપણી સાથે કોણ રહેશે, વાછટો પણ રહેશે. આપણને ખબર છે જ્યારે વરસાદ વરસે છે બરાબર છે ત્યારે આપણે બારી બારણા બધું બંધ કરી દઈએ, પવનો ફૂંકાતો હોય ત્યારે વાછટો ઘરમાં આવે કે આપણે તરત બારી બારણા બંધ કરી દેતા હોઈએ છીએ. તો કવિ શું કહે છે કે કાલ સુધી આપણે એકલા જ રહેતા હતા, હવે આપણી સાથે કોણ રહેશે, વાછટો પણ રહેશે. વાછટો ઘરમાં રહેશે એટલે આપણી વસ્તુઓ પણ બધી ભીંજાશે. આગળ, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક ચોમાસું ગાજી ગાજવી સાથે ગાજી રહ્યું છે જંગલમાં. આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને. જુઓ કવિએ પ્રકૃતિના અલગ અલગ તત્વોને પણ લઈ લીધા છે. શું કહે છે કે આપણને જેટલી વરસાદ આવવાની અનુભૂતિ થાય, આનંદ આપણે અનુભવીએ છીએ, એવો જ આનંદ કેવો છે, વાદળને થાય, ઝરણાને થાય, વાદળને થાય, ઝરણાને થાય, ઘાસને થાય.
મોટી થાય છે કઈ રીતે એટલે કે દળદળતા ગામને તો એ પાણીની ધારા સ્વરૂપે ગામને પણ એનો અનુભવ થાય છે તમને થાય ચાલ જરા ગેંકું થઈ જાઓ જળ તળે ગેંકીને પાણીમાં શું કહે છે કે તમને પણ થાય કે ગેંક એટલે કે ટહુકું આપણને પણ થાય કે પક્ષીની જેમ કંઈક ગહેકી આપણે કંઈક મીઠો ટહુકો કરીએ તેવું જળ તળે પાનમાં જળ તળે નીચે પાનમાં બેસીને આપણને ગહેકવાનું મન થાય છે પક્ષીઓ કેવી રીતે ગહેકે છે તો કે ભાઈ પક્ષીઓ જળ નીચે અથવા તો માળામાં પોતે ગહેકી ઉઠે છે પોતાનો કલરવ વ્યક્ત કરે છે વરસાદના આનંદની અનુભૂતિ લે છે તેવી જ રીતે આપણને પણ થાય કે પક્ષી બનીને પાનમાં ગહેકી ઉઠું પર્ણોમાં હું પણ કંઈક મધુર ગાન કરું ક્યાંક ચોમાસું ગાજે છે રાણમાં ક્યાંક ચોમાસું ગાજની સાથે ગાજી રહ્યું છે ચાલો આપણે જોઈએ કવિએ અલગ અલગ તત્વોની વાત કરેલી છે કવિ શું કહે છે ક્યાંક ચોમાસું ગાજની સાથે ગાજી રહ્યું છે જંગલમાં ગાજી રહ્યું છે એ જંગલની સાથે આપણે જોઈએ તો ચોમાસામાં જે આ ઉપરથી જે વરસાદ સ્વરૂપે વાદળીઓ છે તે નીચે ધારાઓ સ્વરૂપે મોટી મોટી ધારાઓ સ્વરૂપે નીચે વરસી રહ્યું છે વાદળીમાંથી વરસાદ નીચે ધારાઓ સ્વરૂપે વરસી રહ્યું છે ભીંજાતા પવનો જે છે ભીંજાતા પવનો આપણને સંદેશો આપે કેવો સંદેશો આપે છે કે ચોમાસું આપણે ધારદાર બેસી ગયું છે કાલ સુધી આપણે એકલા જ રહેતા હતા કાલ સુધી આપણે એકલા જ ઘરમાં રહેતા હતા હવે આપણી સાથે વાછટો પણ રહેશે વાછટો ઘરમાં